કરણી માતા નું મંદિર જે ઉદયપુર માં આવેલું છે, આપણે રોપ વે ની ટિકિટ લઈ લીધી છે ને અહીંથી જવાનું છે રોપ વે માં. તો તમે જો આ વેઇટિંગ એરિયા છે, તમે જોઈ શકો અહીંયા બધા બેઠા છે. આ છે રોપ વે નું વેઇટિંગ એરિયા ને અમે બધા જો વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. કમલેશબેન બધા જો આ જગ્યા છે એની રોપ વે ની સામે ઉપર મંદિર છે કરણી માતા નું. તો અમને ફોરેનર બેઠા છે બધા અને ઉપર મંદિર છે કરણી માતાનું જે ઉદયપુરમાં આવેલું છે. તો હમણાં આપણો 137મો નંબર છે, તો અહીંયા આવે એટલે જવાનું. આપણે રોપ વેમાં જવામાં વારો આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ રોપ વેમાં. તો ચાલો જઈએ ઉપર. હવે આ બીજું એક રાઉન્ડ મારીને આવશે ને એટલે આપણે વારો આવી જાય. રોપ વે આવે છે સામેથી અને આપણે અહીં લાઇનમાં ઉભા રહી ગયા છીએ. મોટી લાઇન છે આ બધે જો ત્રણ જ રોપ વે છે, ત્રણ જવામાં ત્રણ આવવામાં, એટલા માટે વાર લાગે છે. ફ્રેન્ડ આપણે અત્યારે ઉદયપુરમાં આવેલ, તો ફ્રેન્ડ આપણે અત્યારે કરણી માતાજીના મંદિરે દર્શન કરવા માટે રોપવેમાં બેસી ગયા છીએ અને અત્યારે ઉપર જાય છે જો રોપવે. અને અહીંથી બાકી નજારો બાકી જોરદાર આવે હો, તમે જોઈ શકો. અને આપણી ટીમ વાળા બધા આગળ છે. અને જો તમને આ ઉદયપુરના વ્લોગ જોવાની મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંથી જો નજારો બાકી જોરદાર આવે હો. જો તો અહીંથી આપણે ઉદયપુરનો બાકી નજારો એક નંબર આવે હો. દાદા આપણને ખબર શું છે મંદિર તરફ જવાનો રસ્તો છે. જો આપણે રોપવે માંથી ઉતરી ગયા છીએ અત્યારે અને આપણી ભેગા હતા ઈ ગુજરાતી જતા પાલનપુર થી, તો બધા આઈ રે જાય છે દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ અહીંથી વ્યૂ તમે જો ઉદયપુરનો બાકી જોરદાર આવે હો. જો અહીંથી નજારો બાકી એક નંબર. તો આપણે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે. અહીંથી ઉપર જવાનું છે તો ચાલો ત્યાં જઈએ. જો આપણે અત્યારે આવી ગયા છીએ ઉદયપુરના મંદિર ઉપર અને અહીંથી જો બાકી નજારો એક નંબર છે. આ છે કરણી માતાનું મંદિર. અહીંથી ઉપર જવાનું છે ને અહીંથી ઉદયપુરનો આખો વ્યૂ આવે. અહીંથી તમે વ્યૂ જો બાકી એક નંબર છે. ફ્રેન્ડ આ આવી ગયો છે. રાજભાઈ મજા આવી રોપવેમાં? તો અહીંથી વ્યૂ બાકી એક નંબર આવે હો. રેડે ને? તો હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. જો અહીંથી નજારો તમે એક નંબર આવે છે. નદીની ઉતારે આખો મહેલ છે રાજાનો અને આખું અહીંથી આપણે ઉપર આવ્યા. અહીંથી મસ્ત વ્યૂ આવે. આ છે કરણી માતાજીનું મંદિર. તો અહીંથી આપણે જવાનું છે દર્શન કરવા માટે. અહીંથી આખું ઉદયપુરનો વ્યૂ આવે છે. અને જો આ વિડીયો જોવાની મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો અહીંથી કરણી માતાજીના મંદિર ઉપર જવાનું છે તો અહીંથી પગથિયા છે. તો આપણે જો અહીંથી ઉપર જઈએ હવે તો તમે અહીંથી જો આ ઉદયપુરમાં આવેલું કરણી માતાજીનું મંદિર છે તમે જોઈ શકો. આ ડુંગર ઉપર આવેલું છે મંદિર. જુનાગઢ આવો તો આવજો. એ બાજુ આપણે મળશો.
અણી માતાજીનું મંદિર જો અહીંથી અત્યારે થાય છે કામકાજને અંદર તો ફોટોગ્રાફી કરવાની મનાય છે, તો આપણે દર્શન કરી આવી પછી મળીએ તમને. કરણી માતાજીના દર્શન કરી લીધા છે અને જો અહીંથી મંદિર છે અંદર ફોટોગ્રાફી કરવાની મનાય છે અને અહીંથી વ્યૂ તમે જોવો બાકી જોરદાર આવે છે, જો દેખાડું તમને. અહીંથી વ્યૂ તમે જોવો બાકી ઉદયપુરનો આખી સિટીનો વ્યૂ આવે છે, જો તમે જોઈ શકો. સામે જો પહાડ ઉપર એક મંદિર છે, જો મને આમાં આંખેથી દેખાય, તમને જો કેમેરામાં દેખાતું હોય તો ખબર નથી, અહીંથી નજારો જો ઉદયપુર આખું સિટી દેખાય. બધે ફોટોગ્રાફી કરે છે, અહીંથી વ્યૂ આવે છે બાકી એક નંબર. ને પાછું આપણે રોપ વેમાં જવાનું છે નીચે, તો પાછા આપણે જઈએ છીએ નીચે. આપણે રોપ વેમાં બહાર આવી ગયા છે, જો અહીંયા ગેમિંગનું બધું છે, જો તમે જમવાનું બધું છે તો અહીંથી હવે જવાનું છે બહાર. જો આખો ગેમિંગનું બધું છે, જો આ વેટિંગ એરિયા છે આખો, હજી આપણો વાર છે 145 નંબર કરીને પાછા રોપ વેમાં બેસી ગયા છે કમલેશભાઈ બધે રેડી. ને કમલેશભાઈ એકદમ જો અહીંથી વ્યૂ આવે છે જોરદારો.